સામાન્યકાળના 33માં અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સ્કોટલેન્ડના સંત માર્ગરેટ, સંત રોઝ ગોન્ઝાલેસ તથા સંત ગેટ્રુડના પર્વો ઉજવે છે. આપણી પાપી અવસ્થામાં પ્રભુ આપણને ત્યજી દેતા નથી, પરંતુ સામે ચાલીને આપણી પાસે આવે છે. જો આપણે ઝાંખીની જેમ તકનો લાભ લઈ પાપનો માર્ગ ત્યજી દઈ ઈશ્વર શરણ સ્વીકારીએ તો આપણું તારણ નક્કી જ છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 19માં અધ્યાયના વચનો 1-10. પછી ઈસુ યરીખોમાં દાખલ થયા અને શહેરમાં થઈને જતા હતા. ત્યાં ઝાંખી કરીને એક માણસ આવી ચડ્યો. તે મુખ્ય જકાતદારોમાંનો એક હતો અને શ્રીમંત હતો. ઈસુ કેવા છે તે જોવા એ ઉત્સુક હતો, પણ પોતે ઠીંગણો હોય ગીર્દીમાં જોઈ શકતો ન હતો. એટલે આગળ દોડી જઈને ઈસુના દર્શન કરવા તે એક ઉમરાના ઝાડ ઉપર ચડી ગયો, કારણ ઈસુ તે રસ્તે થઈને જવાના હતા. એ જગ્યાએ આવ્યા એટલે ઈસુએ ઊંચું જોઈને તેને કહ્યું, ઝાંખી, ઝટ નીચે આવ, કારણ આજે મારે તારા ઘરમાં ઉતારો કરવાનો છે. એટલે તેણે ઝપાટાબંધ નીચે ઉતરીને ઈસુનો હરખભેર સત્કાર કર્યો. આ જોઈને બધા બબડવા લાગ્યા. આણે તો પાપીને ત્યાં મુકામ કર્યો. પણ ઝાંખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું, પ્રભુ જુઓ, મારી મિલકતનો અડધો ભાગ હું ગરીબોને દાનમાં આપું છું, અને મેં જો કોઈને છેતરીને કંઈ લીધું હશે તો હું 4 ગણું પાછું આપવા તૈયાર છું. ઈસુએ તેને કહ્યું, આજે આ ઘરનો ઉદ્ધાર થયો. આ માણસ પણ અબ્રાહમનો વંશજ છે. માનવ પુત્ર જે કોઈ ખોવાઈ ગયું છે તેને શોધવા અને ઉદ્ધારવા અવતરેલો છે. યરીખો ગામની નજીક બેઠેલો અંધ ઈસુ આવે છે એવું સાંભળતા જ ઈસુના નામની બૂમ પાડે છે. જ્યારે ઈસુ યરીખો ગામમાં જાય છે ત્યારે ઈસુને જોવા ઝાંખી નામનો જકાતાર ઝાડ પર ચડે છે. એક અંધ છે અને બીજો ઠીંગણો છે. ઈસુને જોવાની ઈચ્છાએ અંધને દ્રષ્ટિ મળે છે અને ઝાંખીનું જીવન પરિવર્તન થાય છે. ઈસુને દૂરથી જોવાની આશા રાખનાર ઝાંખીને ઈસુ નામ દઈને બોલાવે છે અને ઝટ નીચે ઉતરી આવવા કહે છે, કારણ ઈસુને ઝાંખીના ઘરના મહેમાન બનવું છે. પાપીને ત્યાં મુકામ કરે છે. લોકોના આવા બબડાટની ઝાંખી પરવા કરતો નથી. ઈસુ તેના ઘરના મહેમાન બને છે તેમાં જ તેને આનંદ છે. ઝાંખીના હૃદયમાં ઈસુએ કેવો અદ્ભુત ચમત્કાર કર્યો. નવેસરથી પોતાનું જીવન શરૂ કરવા ઝાંખી ત્યાં ને ત્યાં વચન આપે છે. ભૂતકાળમાં જેમને છેતર્યા છે તેમને બમણું આપી ખોટ ભરપાઈ કરવા તૈયાર થાય છે. ઝાંખીએ ઘણો ત્યાગ કર્યો તો એથી વધુ એને મળ્યું. આજે આ ઘરનો ઉદ્ધાર થયો એટલે એક પાપી પવિત્ર બને છે. ઈસુનું મિશન કાર્ય ઝાંખીમાં જોવા મળે છે. માનવપુત્ર જે કાંઈ ખોવાઈ ગયું છે તેને શોધવા અને ઉદ્ધારવા અવતરેલો છે. ઝાંખીમાં ઈસુએ એવું તો શું જોયું કે યરીખો ગામના કોઈને ત્યાં નહીં, પણ આ એકલા ઝાંખીને ઘેર જ ઈસુ સ્વ આમંત્રિત મહેમાન બને છે. ઈસુને જોવા બધા જ ગામ લોક ભેળા નહોતા થયા. શુભ સંદેશ નોંધે છે કે ઝાંખીમાં ઉત્સુકતા હતી. આ ઉત્સુકતા એટલા તો અધિક પ્રમાણમાં હતી કે પોતાનું ઠીંગણાપણું અંતરાયરૂપ બન્યું તો ઝાંખીએ ઝાડની ઊંચાઈનો સહારો લીધો. ભક્તિની શોધમાં ફરતા ભગવાન ભક્તના અંતરમાં ડોક્યું કરે છે.
ભગવાન તો અંતર્યામી છે. ભક્તના બાહ્યાચાર કરતા અંતરના આચારને પ્રાધાન્ય આપે છે. યરીખો ગામમાં ભેગા થયેલા ભક્તોના અંતરમાં જાખીનું અંતર એવું હતું કે ભગવાનને આંખોથી પણ સ્વીકારવા તત્પર હતું. ભગવાન રાહ જોઈ શકે ખરા? તરત જ જાખીને યજમાન બનવાનો આદેશ આપે છે અને જાખી આરંભની ઉત્સુકતાને પુરવાર કરતો શ્રેષ્ઠ યજમાન બને છે.